a leading local news channel of Vadodara. वडोदरा शहेरना कारेली बाग विस्तार में आवेली स्वामीनारायण मंदिर में कोरोना दर्दियोंनी सार संभाळ माटे 50 बेडनुं कोविड केर सेंटर शुरू करवामां आव्युं छे। हाल में चाली रहेल कोरोनानी विकट परिस्थिति में श्री ज्ञान जीवनदासजी स्वामी कुंडलधाम की प्रेरणा थी स्वामीनारायण मंदिर कारेली बाग वडोदरा में कोरोना दर्दियोंनी सार संभाळ माटे 50 बेडनुं कोविड केर सेंटर कार्यरत करवामां आव्युं छे। कोरोना सामेनी लड़ाई में सरकारनी साथे धार्मिक संस्थाओं पण सहयोग मळी रह्यो छे। राज्य सरकारनी मंजूरीथी चालता कोविड आइसोलेशन सेंटर में वडोदरानी प्रसिद्ध ध्यानवी मल्टी स्पेशियालिटी हॉस्पिटलना निष्णात डॉक्टरों की टीम सहयोगथी कोरोना दर्दियों ने असरकारक अने सुदृढ़ सारवार मळी रहे तेवी सुविधा अहीं उपलब्ध करवामां आवी छे। श्री स्वामीनारायण मंदिर कारेलीबाग वडोदरा खाते संस्था द्वारा संपूर्ण हवा उजासवाड़ा सुविधा संपन्न बिल्डिंग में रहवा जमवानी व्यवस्था साथ 50 बेडनी सुविधा उभी करवामां आवी छे, जेमां प्रसिद्ध जाह्नवी मल्टी स्पेशियालिटी हॉस्पिटलना निष्णात डॉक्टरोनी टीम दर्दियों ने सारवार आपशे। पूज्य श्री ज्ञान जीवनदासजी स्वामी तथा संतो द्वारा दर्दियों ने हूँफ बळ अने प्रोत्साहन पूरू पाड़वा माटे साथे दर्दियों साथे संवाद पण साधी रह्या छे। आज दिवस सुधी में 40 जेटला दर्दियों साजा थईने पोताने घरे गया। 28 मार्चे आ कारेलीबाग स्वामीनारायण मंदिर में कोरोना केर सेंटर खोलवामां आव्युं छे। आज 28 दिवस थया छे। 50 जेटला दर्दी अत्यारे अहीं एडमिट थयेला छे। 40 जेटला साजा थईने घरे गया छे। बधाने आया चार टाइम खावानी पीवानी खूब व्यवस्था आपवामां आवे छे। तदुपरांत अमे साधु संतो अहीं आवीने ए लोकोने खूब आनंद आपीए छीए, प्रेम आपीए छीए, बळ आपीए छीए अने एमने पॉजिटिव करीए छीए थिंकिंगमां के तमने सारूँ थे ज जशे, तमे आनंद मारी एनाथी बहु मोटो फर्क पड़े छे जल्दी साजा थवा माटे। अने अहींया ए लोकोने दवाखानामां आपणे भराई पड्या छीए एवी कोई फीलिंग थती नथी। ए लोकोने एवुं ज लागे छे कि अमे मंदिरमां कोई सत्संगमां कोई मानगी महोत्सव करी रह्या छीए। एकबीजा मळे छे, आनंदथी रहे छे અને અતિશય દિલમાં ખુશી અનુભવે છે, એનાથી જલ્દી સાજા થાય છે। 40 જેટલા સાજા થઈ ગયા, નવા નવા આવતા જાય છે, સાજા થાય અને અમે ઘરે મોકલીએ છીએ। અમારું એવું કહેવું છે કે આવા વિપત્તિ કાળમાં મહામારીના સમયમાં મંદિરોએ સંસ્થાઓએ શ્રેષ્ઠીજનોએ સગવડતા જેની પાસે છે એવા બધા લોકોએ આગળ આવી ડર્યા વિના આ મહામારીને સામે લડવું જોઈએ। એકબીજાનો હોસલો વધારવો જોઈએ, હિંમત આપવી જોઈએ, તો આપણે જરૂર આ મહામારીમાંથી બચી શકીએ। લોકોને કાંઈક મદદ કરીએ, બસ એ જ સાચી સેવા છે, એ કરવું જોઈએ। અહીંયા કેવી રીતે દર્દી આવી શકે અને દાખલ ક્યારે કેવી રીતે થઈ શકે, કોણ આવી શકે? આ વિશાલભાઈ ડૉક્ટર છે, એમની અહીંયા 4 હોસ્પિટલ છે, એમના તરફથી આ એના હોસ્પિટલ નીચે જ વોર્ડ ખોલેલો છે સરકારી પરમિશન લઈને। એટલે વિશાલભાઈની 4 હોસ્પિટલમાં દર્દીઓ આવે ત્યાં બેડ મળે નહીં તો વિશાલભાઈ અહીંયા આપણને કે અહીંયા આપણે દાખલ કરીએ। તદુપરાંત અમારા આદર્શ સ્વામી છે, એનો ફોન બધાને ખબર છે, એમના ફોન ઉપર આવે કે ત્યાં બેડ ખાલી છે, અહીંયા ખાલી હોય તો અમે એમને એન્ટ્રી આપીએ છીએ। અને અહીંયા કોઈને વેન્ટિલેટર ઉપર લેવાની જરૂર પડે તો વિશાલભાઈ તરત જ તેમની હોસ્પિટલે બોલાવી લે, ત્યાં અમને વિશેષ સુવિધા અને સગવડતા પૂરી પાડે। એ રીતે હોસ્પિટલ અને આ મંદિર આવી જે થઈ શકે તે આવા કાળમાં સેવા કરે છે। અને આ મીડિયા લોકોએ આવીને આ વાતને નોંધમાં લીધી, અમને બહુ ખુશી થઈ, તમને બધાને પણ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ છે। યસ, અહીંયા મંદિરમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાનું સૌથી પહેલાં તો જરૂરિયાત એવી હતી કે લગભગ 60-65 વર્ષના હરિભક્તો જે અહીંયા સમર્પિત ભક્તો રહે છે મંદિરમાં, એમાંથી 30 જણ એકસાથે પોઝિટિવ થયા હતા। અને તે સમયે હોસ્પિટલમાં પરિસ્થિતિ એવી હતી કે વી વર નોટ એબલ ટુ ગેટ ધેમ ઓલ ફોર બેડ્સ, આ બધાને બેડ્સ આપી શકે એવી પરિસ્થિતિ ના હતી અને બધા ઓલ્ડ એજ હતા, સો એમને અર્લી ટ્રીટમેન્ટ મળી જાય એ અમારો મેઇન ઉદ્દેશ્ય હતો। એટલે ગુરુજી જોડે ડિસ્કશન થયું અને આદર્શ સ્વામીના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અહીંયા આઇસોલેશન સેન્ટર માટે અપ્લાય કર્યું અને બધાને અહીંયા આપણે સારી રીતે જેવી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મળે છે એ ટ્રીટમેન્ટ અહીંયા મળી શકે એના માટે અમે તૈયારી કરી અને સ્ટાફ અને ડૉક્ટર્સનું એરેન્જમેન્ટ કરી અને સિસ્ટમ સેટ કરી અને એક જ દિવસમાં 30 દર્દીઓને દાખલ કરીને અમે શરૂઆત કરી હતી। અહીંયા દર્દીઓ દાખલ થયા એ બધા હરિભક્તો એટલા શિસ્તબદ્ધ હતા અને એ લોકોનું એટલું શું કહે પોઝિટિવિટી હતી અને સંતોનું જે બળ મળતું હોય
એના લીધે બધા જ દર્દીઓ 60 વર્ષની ઉંમરના હતા એ એક સાથે 30 પેશન્ટને અમે 8મા કે 9મા દિવસે આફ્ટર એક્ટિવ ટ્રીટમેન્ટ જેમાં ઇન્જેક્શન રેમડેસિવિરની પણ જેટલા લોકોને જરૂર હતી એ પણ આપણે આપી અને અમને બધાને ડિસ્ચાર્જ કર્યા. તેના પછી ગુરુજીનો એવો અભિપ્રાય હતો અને માર્ગદર્શન હતું કે આપણે જેટલા પણ બને એટલા લોકોને અહીંયા સારવાર આપી શકીએ તો આપણા માટે વધારે પેલું રહે. અને અહીંયા જેટલા પણ સ્ટાફ કામ કરે છે તે ઓછા સ્ટાફ વધારે પેશન્ટ્સને અહીંયા મેનેજ કરી શકે છે. એનું કારણ છે કે અહીંયા સંતો પણ રાઉન્ડ્સ લે છે, સંતો પણ જે વ્યવસ્થા કરવાની હોય એ કરી આપી શકે છે અને અહીંયાના જે હરિભક્તો છે બીજા એ બધા પણ પ્રોપરલી આપણને મદદ કરી રહ્યા છે.